તું બોલું તાર સફાઈ માં કઈ બોલવા માટે છે નહી તારી જોડે કઈ ભાઈ. તમે એવું ના કહો છો, તું પેલી વાર તું મેં તોડી નાખ્યા, મારાથી તૂટી ગયા. પરણી જાય ને પછી એવી રીતના જ રોજ સવારે ગમે એવું મજબૂરીમાં બી હોય ને તો થેલી લઈને નીકળવું જ પડે. ભાઈ આજે સવારે વૃષ્ટિએ ગજબ કરી નાખી, આ મારા ચશ્મા તોડી નાખ્યા. હજુ કટકે કટકા કરી નાખ્યા મારા ચશ્માનાને, રાત્રે નીચે મૂક્યા હતા અને બેરહેમીથી એને પોતાના પગ મૂકીને એના ઉપર ચાલીને મારા ચશ્માને તોડી નાખ્યા. આંખ વગરનો થઈ ગયો હું, ચશ્મા વગરનો થઈ જાય તો કેવી હાલત થાય મને ખબર છે ને. તોય કેમ આવું કર્યું? મારા ચશ્મા તો ચાય જોઈને જ તે કર્યું. બગા મેં ચાય જોઈને કોઈ જાતનો રિવેન્જ લીધો છે? મને ખબર પડી ગઈ તારી બધી તારી બોલ બહાર આવી ગઈ છે. પપ્પા પણ આમ આ લાઈટ બંધ હોય તો માણસને કેવી રીતે ખબર પડે? તો વસ્તુ એ છે કે લાઈટ બંધ લાઈટમાં તાર જવા ચોર છે તું ઘરની. ચોર લોકો અંધારામાં જાય, પોતાના જ ઘરમાં રહેતા હોય વ્યક્તિ અંધારામાં જાય, લાઈટ થતી હોય કરી નાખવાની હોય ને. તો પણ આજે તો એને મતલબ સેજ રહી ગયું, મેં તો હમણાં ઉઠું જ છે ને, તો મેં જરાક રાખ્યું બેને અંધારા લાઈટ ચાલુ કર્યા વગર રમ રમાડ આવી ને તોડી નાખ્યા યાર ચશ્મા મારા. તોડી નાખ્યા એમ ના બોલો યાર, તોડી જ નાખ્યા. મેં રસ્તી તોડ્યા, તૂટી ગયા. તૂટી નથી હતી, તોડી નાખ્યા. તો ભાઈ અત્યારે વાગ્યા છે, સાંજ પડી ગઈ છે. કેટલા વાગ્યા છોડો હવે, કારણ કે હવે વસ્તુ એ છે કે વૃષ્ટિ, મેં તમને બપોરે કીધું ને કે વૃષ્ટિએ મારા ચશ્મા સવારના પોરમાં તોડી નાખ્યા હતા અને મને હવે કંઈ જ દેખાતું નથી. એટલે હવે અમે જઈએ છીએ અત્યારે નારણપુરા તરફ, ત્યાં નગર ચશ્મા ઘર છે અમને. હવે ત્યાં શું કહેવાય, ચશ્મા કરવા જઈએ છીએ યાર, સમજો ને તમે. એટલે મૂળ જતો રહ્યો, કારણ કે એટલું અઘરું પડે ને આમ એડિટિંગ કરવું, વાંચવું મોબાઈલ કે પેપરમાં કંઈ પણ હોય ને તો વાંચવું બહુ જ અઘરું પડે. મારા ચશ્મા બિચારા તોડી રાખ્યા ને, બોલો. એવા મોઢા બગડે ને એમ ખતરનાક રીતે એમ બધી જાતના મોઢા સોરી તો ફીલ જ ના થાય ના, મોઢા બગડે બસ. તું બોલું તારી સફાઈ માં કે બોલવા માટે છે નહી તારી જોડે કઈ ભાઈ. તમે એવું ના કહો છો, તું પેલી વાર તું મેં તોડી નાખ્યા, મારાથી તૂટી ગયા. વસ્તુ એ જ થઈ બગા, તોડી નાખ્યા માણસે ખબર ના પડે પગની નીચે શું આવી રહ્યું છે, તોડ તોડ કરે. અરે હું એકદમ ફોર્સ માં જ હતી. ફોર્સ માં તું પેલું વાવાઝોડું છે લા, હે પાણી ના મોજા છે, ફોર્સ માં જતી હોય. બે દિવસ થી પાણી ના આવ્યું નળમાં, એક સાથે મોટર ચાલુ કરે ને એક સાથે પાણી આવે, એવા ધોધ છે તુલા હોશિયાર. શું કમ્પેર કરો છો બધા? પણ વસ્તુ એ છે કે એક સાથે ફોર્સ માં આવી એટલે શું વસ્તુ, પાણી ફોર્સ માં આવે, માણસો ફોર્સ માં આવે, તમારી દીકરી આવે જાણે. અરે મને લેટ થતું તું એટલે. ઓ લેટ શું ખબર ના પડે, લાઈટ ચાલુ કરી ના કરાય કોણી, હેરાન કર નાખે તે મને. ચેક નાનપુરા જવું પડશે તાર લીધે. સોરી થી ચશ્મા પાછા નહીં જાય. તો ભાઈ અમે નગર ચશ્મા ઘરમાં આવી ગયા છે, નારણપુરા, મારું નાનપણની જગ્યા. તો પાછળ તમને અહીંયા દેખાય નગર ચશ્મા ઘર. તો ભાઈ આપણે પહોંચી ગયા છે નગર ચશ્મા ઘરમાં. હું છેક વેજલપુરથી અહીંયા આવું છું અને અહીંયા સખત બહુ જ બધી વેરાયટી છે ચશ્માની. મેં 3-4 અમે ઘરના મારે વૃષ્ટિના બધા ચશ્મા છે ને મેં અહીંયા જ કરાયા છે અને અહીંયા સખત સંતોષકારક મજા આવે, કારણ કે હું મારા એરિયામાં રહું ત્યાં મેં ચશ્મા કરાયા ને તો ભલે સસ્તા હતા પણ મેઇન પ્રોબ્લેમ એ થયો કે મને ડબલ જ બધું દેખાતું હતું એમ. તો પછી મારે અહીંયા જ આવવું પડ્યું મારા એરિયામાં નારણપુરામાં. સારું ચલો હવે અત્યારે મારા જે વૃષ્ટિ મારા ચશ્મા તોડી નાખ્યા છે તો હવે લેવા તો પડશે જ ને ભાઈ. ચલો હવે નંબર કઢાવીએ અને પછી ચશ્મા લઈએ. અને ફ્રેમ કઈ સારી લાગે છે કમેન્ટ કરીને કહેજો. સિલેક્શન થઈ ગયું. મેં કીધું હા બસ, જો તને જે ગઈ માં લાસ્ટ ટાઈમ આપણે આવ્યા હતા બસ એ પપ્પા સિલેક્ટ કરે. તું કે અરે રે, તું કે હા લે. મેં કીધું તે તો તારા પસંદ ના લેવા પડે ને પપ્પા માટે.
તો કે હા કઈ વાંધો નહીં, તો કે મને લઈ દેજો. મેં કીધું એ તો તારા તૂટે પપ્પા તોડે તો જ હું તને લઈ દેવાય, બાકી તો ના લેવાય. સારું, પપ્પા ઘરે આવશે તો પપ્પાને કહીશ કે મારે તોડી દે. ફાઇનલી મેં આ ફ્રેમ ફાઇનલ કરી છે. ચલો ભાઈ, હવે નંબર ચેક થઈ ગયા છે, થોડા ઘણા વધી ગયા છે, અને હવે ફ્રેમ પણ નક્કી થઈ ગઈ. હવે 2-3-4 દિવસ જેવું લાગશે, શનિવારે આવશે તો શનિવાર સુધી આંખો વગર ચલાવશે. પણ આ ભાઈએ મને બીજા એક એક્સ્ટ્રા મતલબ ટેમ્પરરી ચશ્મા આપ્યા છે, એટલે કામ ચાલી જશે, વાંધો નહીં આવે. પણ તમારે પણ રિક્વાયરમેન્ટ હોય, તમે નારણપુરામાં રહેતા હોય, કોઈ પણ એરિયામાં રહેતા હોય, પણ તમે નારણપુરા આવો અને નગર ચશ્મા ઘર છે, મસ્ત છે, તમને ડેફિનેટલી સેટિસ્ફેક્શન મળશે જ મળશે. તો ચોક્કસ આવજો. અને પેઇડ પ્રમોશન કે એવું કંઈ જ નથી, આ તો મને લાગ્યું કે ના, અહીંયા સારું છે, આવવા જેવું છે, એટલા માટે જ તમને રેકમેન્ડ કરું છું. ચોક્કસ આવજો. અમારી શોપ અત્યારે મોર દેન 35 યર્સથી આ જગ્યા ઉપર છે. અમારે અહીંયા 250 થી લઈને 25,000 અથવા એનાથી વધારે કિંમતના બી ચશ્મા બની શકે છે. નાનામાં નાનો માણસ આવે એને 250-300ના બી સ્પેક્સ મળે. અને બ્રાન્ડેડ તમારે ઓકલી છે, રેબન છે, મોઈ જીન છે, કરેરા છે, એમ્પ્રી ઓર્માની છે, બધી બ્રાન્ડ્સ અહીં અવેલેબલ છે. ઇવન ગ્લાસીસની અંદર તમારે એસિલોરના ગ્લાસ, જાઈઝના ગ્લાસ, નોવા કંપની, રોડેનસ્ટોક જર્મની, દરેકે દરેક ક્વોલિટીના ગ્લાસ અહીંયા ઉપલબ્ધ છે. અને સારામાં સારા અમે ચશ્મા બનાવીએ છીએ અને સેટિસ્ફાઈ આપીએ છીએ. સર્વિસ અમારી બહુ સરસ છે. તમારા ચશ્મા જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી અમે સર્વિસ ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ અહીંયા.